છે મિત્રો આપણી YouTube ચેનલ ગુજરાત ન્યૂઝમાં. મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમામ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દો. મહત્ત્વની ભરતી વિશે વાત કરીએ તો UCO બેંકમાં મિત્રો મહત્ત્વની ભરતી આવી ચૂકી છે, જે બેંકની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ સારા એવા સમાચાર છે. મિત્રો બેંકમાં નોકરીની તક, અધિકારીઓની જગ્યાઓ માટે ભરતી, 40 વર્ષ સુધીના ઉમેદવારો કરી શકે છે અરજી. મિત્રો વાત કરીએ મુખ્ય તારીખો, જેમાં 5 ડિસેમ્બર આ દિવસે અરજીની પ્રક્રિયા શરૂ થશે. 27 ડિસેમ્બરના રોજ આ અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ છે. મિત્રો હોદ્દાની સંખ્યા વિશે વાત કરીએ તો આ ભરતી અભિયાન દરમિયાન કુલ 127 વિશેષ અધિકારીની જગ્યાઓ ભરવા માટે બહાર પાડવામાં આવી છે સૂચના. મિત્રો વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે સંપૂર્ણ માહિતી વાંચવાની છે. અહીં નિમણૂકો કરારના આધારે કરવામાં આવશે. મિત્રો આ વાત પણ તમે ખાસ વાંચજો. ઉંમર મર્યાદા વિશે વાત કરીએ તો 40 વર્ષ સુધીના ઉમેદવારો 21 વર્ષથી રહે ન્યૂનતમ વર્ષ છે મિત્રો, અને મહત્તમ 40 વર્ષ છે. તો આની અંદર આવતા ઉમેદવારો જરૂરથી અરજી કરી શકે છે. તેમ SC અને ST ઉમેદવારોમાં 5 વર્ષની છૂટછાટ પણ આપવામાં આવી છે. મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો પરંપરાગત લેખિત પરીક્ષાઓની વિપરીત આ પદો માટે પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂ પર જ કરવામાં આવશે. તો ઇન્ટરવ્યૂ આધારિત મિત્રો ભરતી છે, તો કોઈપણ પ્રકારે તમે અરજી કરી શકો છો. મિત્રો હેલ્પલાઇન જોઈએ તો મિત્રો કોઈપણ સહાયતા માટે તમને હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, ત્યાં જઈને તમે ફોન કરી શકો છો, સંપૂર્ણ માહિતી લઈ શકો છો. અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો અરજી કરવા માટે UCOBank.com પર જઈ, સત્તાવાર વેબસાઇટ પર જઈ હોમ પેજ પર ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, અને તમારે સચોટ રીતે આ ફોર્મ ભરી અને ફોરવર્ડ કરવાનું છે સરનામે. મિત્રો વધુ માહિતી માટે તમારે જરૂરથી આ જે સરનામું છે ત્યાં તમારે તમારું ફોર્મ મોકલવાનું છે. તો જરૂરથી ભૂલતા રહે, ઓફલાઇન ફોર્મ છે, જેથી કરીને તમારે ઓફલાઇન જ અરજી કરવાની છે. મિત્રો અરજી ફી વિશે વાત કરીએ તો આ પદો માટે અરજી કરવા માટે 800 રૂપિયા ફી છે. સામાન્ય OBC EWS ઉમેદવારો ચૂકવવાની અપેક્ષા રાખવામાં આવશે મિત્રો રકમ, જ્યારે SC ST અને PWD ઉમેદવારોને આમાંથી મુક્તિ આપી છે ફીમાંથી. તો તમે જરૂરથી મિત્રો અરજી કરી શકો છો. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો CA, CFA, MBA, PGDCM અને BCA, BSC, BA, BTEC, MCA, MBA, PGDM અને PGDBM આ સંબંધિત ડિપ્લોમા કોર્સ કરેલા હોય તો તમે જરૂરથી આમાં અરજી કરી શકો છો. નવા હોય તો મારી ચેનલ ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.